नमस्कार मित्रों, हूँ छू गौरव राणींगा अने आप छो विदुर ऑफ इंडिया चैनल पर। आपने फक्त वैज्ञानिक पेरामीटर ना आधार पर अने वेधर चार्ट ना एनालिसिस ना आधार पर आगाही आपीए छीए। तर्क वगरनी कोई पण आगाही अहीं आपवामां आवती नथी। आजे आपणे वात करीशुं 27 એટલે કે આજથી 27 તારીખથી 31 તારીખ સુધી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે, ત્યારબાદનું 1-10 ઓગસ્ટનું આગોતરું એંધાણ, બંગાળની ખાડીની સિસ્ટમનો ટ્રેક, બંગાળની ખાડીની જે સિસ્ટમ બનવાની છે એના ટ્રેકનું એનાલિસિસ, અને સિસ્ટમનો વરસાદ કોઈ ખાસ એક બાજુએ કેમ વધુ પડે છે, આપણે જે વેધર પેરામીટરના આપણે સમજાવીએ છીએ તેમાં વધુ એક પેરામીટર કે સિસ્ટમનો વરસાદ કોઈ એક ખાસ બાજુએ કેમ વધુ પડે છે તેના વિશે આપણે ગ્રાફિક્સથી તમને સમજાવશું। જે લોકો અમારી ચેનલ પર નવા હોય તે લોકો જે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તે અત્યારે જ નીચે લાલ કલરમાં સબસ્ક્રાઇબ લખેલું હશે ત્યાં દબાવી અને સબસ્ક્રાઇબ કરી લઈએ, બાજુનું બેલ આઇકોન દબાવી લઈએ મિત્રો, જેથી તમને અમારા આગળના તમામ વિડીયો મળ્યા કરે। સૌથી પહેલાં આપણે આપણી પાછલી આગાહીનો જે વિડીયો હતો 24-25-26 ની આગાહીનો વિડીયો હતો તેનું થોડું વેરિફિકેશન કરી લઈએ ઝડપથી। હવે એ આગાહીમાં જણાવ્યા મુજબ 24-25 તારીખમાં રાજ્યમાં લગભગ બધે હળવા ભારે ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાતમાં આપણી આગાહી મુજબ ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ વરસ્યો અને આપણે કહ્યા મુજબ રાજ્યમાં ઘણી જગ્યાએ તીવ્ર થંડર સ્ટોર્મ પણ થયા। અને આપણે એક ખાસ ઉલ્લેખ કર્યો હતો વેસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છનો, તો વેસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપણા ઉલ્લેખ મુજબ જ વરસાદ પડ્યો છે। વેસ્ટ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ 1-4 ઇંચ જેટલો સારો વરસાદ પડ્યો। હવે સવાલ થાય કે ખાસ ઉલ્લેખ કેમ કર્યો હતો, તો ખાસ ઉલ્લેખ એટલા માટે કર્યો હતો કે એવા ઘણા સવાલ આવતા હતા કે આ વખતે આ સિસ્ટમમાં વેસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ કેમ નથી પડવાનો, તો નથી પડવાનો એવી વાત હતી જ નહીં। એના માટે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડશે જ અને એ રીતે જ વરસાદ પડ્યો પણ ખરો। અને આપણે પહેલાં જ કહી દીધું હતું કે આ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે અને અરબસાગરની સિસ્ટમ બેઝ હતો, જેને લીધે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો અને સ્વાભાવિક છે કે એ વિસ્તારોમાં અરબસાગરની સિસ્ટમ બેઝ વરસાદ હતો એટલે ઓછો જ પડે અને ઉત્તર ગુજરાતમાં પણ તેનો થોડો ઓછો લાભ મળ્યો। તેમ છતાં ઘણા વિસ્તારોમાં થંડર સ્ટોર્મ થયા અને ઘણા વિસ્તારોમાં ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદ તો પડ્યો જ છે। 26 તારીખે આપણી ધારણા કરતાં થોડો ઓછો વરસાદ પડ્યો। 26 તારીખે સિસ્ટમના જે આપણે ટ્રફની વાત કરી હતી કે સૌરાષ્ટ્રના કાંઠે 26 તારીખે ટ્રફ આવી શકે, ટ્રફ પણ આવ્યો પણ ટ્રફનું લોકેશન થોડું દૂર હતું એને લીધે પૂરતો વરસાદ ના પડ્યો, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડ્યો અને થંડરસ્ટોર્મ પણ થયા અને કચ્છમાં પણ થંડરસ્ટોર્મનો વરસાદ પડ્યો, બાકીના વિસ્તારમાં હળવા ઝાપટા જ પડ્યા। આમ એકંદરે આપણી આગાહી જોઈએ તો 80% જેટલી સાચી પડી તેવું મારું માનવું છે, બાકી તો તમે જ લોકો જે કહો તે સાચું। અને પહેલાં જ આપણે કહ્યું હતું કે 70% રાજ્યના વિસ્તારોને આ સિસ્ટમનો લાભ મળી શકે અને 70% વિસ્તારોને લાભ મળ્યો પણ છે। હવે આપણે આગળની વાત કરીએ તો આજે 27 તારીખે વરસાદનું પ્રમાણ સામાન્ય રહેશે, પાછલા દિવસો કરતાં તો ઓછું જ રહેવાનું છે અને સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટા, દક્ષિણ ગુજરાતમાં 1-2 સ્થળે મધ્યમ વરસાદ પડી શકે, બાકીના વિસ્તારોમાં હળવા ઝાપટાથી વધુ વરસાદની 27 તારીખે બહુ ખાસ શક્યતા દેખાતી નથી। 28-29 તારીખમાં વરસાદની ગતિવિધિ વધુ ઘટશે અને છૂટાછવાયા હળવા ભારે ઝાપટાને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં વરાપ જેવું વાતાવરણ રહેશે। દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં આ દિવસોમાં પણ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે અને 30-31 તારીખથી ફરીથી થોડું વાતાવરણ સુધરે તેવું લાગી રહ્યું છે। 30-31 તારીખથી ઝાપટાના પ્રમાણમાં વધારો નોંધાશે અને આગળ જઈએ તો 1 ઓગસ્ટથી હવે લાંબા ગાળાની આગાહી આવી ગઈ અને આગોતરું એંધાણ 1-10 ઓગસ્ટનું આગોતરું એંધાણ, તો 1 ઓગસ્ટથી જોઈએ તો વધુ વાતાવરણ સુધરતું જોવાય તેવું લાગી રહ્યું છે અને જેની ખાસ જરૂર હતી આપણે જેનો અગાઉ વિડીયો પણ આપી ચૂક્યા છીએ તે મહત્ત્વનું પેરામીટર એટલે કે MJO, મેડન જુલિયન ઓસિલેશન, આ પેરામીટર જે અત્યાર સુધી નેગેટિવ હતું એ 1 ઓગસ્ટથી આગળથી પોઝિટિવ ધીમે ધીમે થઈ રહ્યું છે, જેને લીધે વરસાદની ગતિવિધિ વધી શકે છે અને 1-5 ઓગસ્ટમાં ઝડપથી વાતાવરણ સુધરશે। વરસાદનું પ્રમાણ તો અત્યારે ન કહી શકાય પણ એક જો MJO વધુ ઝડપથી પોઝિટિવ થશે તો 1-5 ઓગસ્ટમાં પણ એક USC જેવું ફોર્મેશન થઈ શકે છે, જેને લીધે અલગ અલગ વિસ્તારોમાં
હળવાથી મધ્યમ વરસાદનું પ્રમાણ વધી શકે છે, પણ આ આગોતરું ઈંધણ છે, કોઈ પાકી આગાહી નથી, તો એ પ્રમાણે ચાલવું. હવે 4-5 ઓગસ્ટની આજુબાજુમાં બંગાળની ખાડીમાં એક સારી એવી સિસ્ટમ બની શકે છે. હવે સિસ્ટમનો ટ્રેક છે, એ સિસ્ટમનું કઈ સિસ્ટમ કઈ જગ્યાએ બને છે તેના લોકેશન પર અને ચોમાસું ધરી કયા વિસ્તારમાં ત્યારે હશે તેના લોકેશન પર આધાર રાખે છે. અત્યારે ચોમાસું ધરી નોર્મલ છે, પણ ત્યારે કયા વિસ્તારમાં હશે તેના પર આધાર રાખે છે. તો અત્યારે આપણે તેના ટ્રેકની કોઈ ચોક્કસ આગાહી આપણે નહીં કરીએ. મેં પહેલાં જ કહી દીધું છે કે અમે કોઈ તર્ક વગરની આગાહી કરવામાં માનતા નથી. પણ એક સારી એવી શક્યતા એવી છે કે સિસ્ટમ બનવાની સાથે જ એક 700 HPAનું બહોળું સર્ક્યુલેશન ગુજરાત સુધી છવાઈ શકે છે. મધ્યપ્રદેશથી લઈને ગુજરાત સુધી 700 HPAનું એક બહોળું સર્ક્યુલેશન 5 તારીખ પછી છવાઈ શકે છે, જેનાથી 5 તારીખ પછી ગમે ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં સારો એવો એક રાઉન્ડ ચાલુ થઈ શકે છે. આ પણ આગોતરું એંધાણ છે, પણ સરવાળે પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો આ હતું 1-10 ઓગસ્ટનું આગોતરું એંધાણ. સિસ્ટમ બનશે, એક સર્ક્યુલેશન છવાઈ શકે છે અને 1-10 ઓગસ્ટમાં એક સારો એવો વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાત સહિત આવી શકે છે. હવે આજે આપણે વાત કરીએ તો આપણે એક પિરામીટર, એક મને ઘણા સવાલ આવ્યા હતા તેના આધારે આ મેં બનાવ્યું છે. અને સવાલ એવા હતા કે સિસ્ટમ જ્યારે આવતી હોય છે ગુજરાત તરફ બંગાળની ખાડીમાંથી, ત્યારે વરસાદ કોઈ એક સાઈડ વધુ હોય છે અને એક સાઈડ ઓછો હોય છે, એનું કારણ શું? તો એના 3 કારણ છે મિત્રો. એક તો હોય છે સિસ્ટમનો ટ્રફ, એટલે કે સિસ્ટમ જે દિશામાં ગતિ કરતી હોય છે એ દિશામાં ટ્રફ બનાવતી હોય છે. ટ્રફ એટલે જ્યાં તીવ્ર વળાંક લેતા હોય પવનો, ગોળાય તો હોય જ છે, સિસ્ટમ સર્ક્યુલેશન તો હોય જ છે, પણ જ્યાં તીવ્ર વળાંક લેતા હોય પવનો તેને ટ્રફ કહેવામાં આવે છે. અને આ ટ્રફ હોય છે સિસ્ટમ જે દિશામાં ગતિ કરતી હોય તે દિશામાં, એટલે કે સિસ્ટમ પશ્ચિમ દિશામાં ગતિ કરતી હોય તો ટ્રફ પશ્ચિમ દિશામાં બનતો જાય છે, એટલે પશ્ચિમ દિશા તરફ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. અને બીજું હોય છે સિસ્ટમમાં પવનો જ્યાંથી એન્ટર થતા હોય છે એ પવનો ભેજ લઈને કઈ બાજુથી એન્ટર થાય છે એ દિશા જોવાની હોય છે. જેમ કે સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીમાં હોય છે ત્યારે પવનો બંગાળની ખાડીમાંથી એન્ટર થતા હોય તો એ પૂર્વ બાજુ હશે ભેજવાળા પવનો, એટલે સિસ્ટમની પૂર્વ અને દક્ષિણ બાજુ વધારે વરસાદ પડે. પણ સિસ્ટમ થોડી આગળ વધી અને મધ્યપ્રદેશ પર આવી જશે ત્યારે એમાં પવનો જે એન્ટર થાય છે એ અરબસાગરમાંથી આવશે, અને અરબસાગરમાંથી જે પવનો આવતા હોય છે એ દક્ષિણ પશ્ચિમ બાજુમાંથી આવતા હોય છે, એટલે કે નૈઋત્ય દિશા, પશ્ચિમ અને દક્ષિણ બે ભાગ. તો આ કારણે ભેજનું પ્રમાણ એ સાઈડ વધી જાય છે અને સિસ્ટમની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં વધુ વરસાદ પડે છે. અને ત્રીજું કારણ છે સિસ્ટમની યુએસી. મોટે ભાગે સિસ્ટમની યુએસી જે હોય છે એ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઢળેલી હોય છે, નૈઋત્ય દિશા તરફ ઢળેલી હોય છે. યુએસી એટલે સિસ્ટમ 850 HPA પર હોય તો જ્યારે 700 HPAના જે પવનો હોય છે એને યુએસી કહે છે, 700 અને 500 સુધી. તો એ યુએસી દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ઢળેલી હોય છે, એટલે જો સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ હોય તો તેનો વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં વધુ દેખાય, કારણ કે સિસ્ટમનો ટ્રફ પણ સૌરાષ્ટ્ર તરફ હોય છે અને યુએસી પણ સૌરાષ્ટ્ર તરફ હોય છે. અને સિસ્ટમ ઉત્તર ગુજરાતથી થોડે ઉપર હોય, એમ કે ઉત્તર ગુજરાતના એકદમ છેડામાંથી પસાર થાય, તો સમગ્ર રાજ્યને તેનો લાભ મળે છે. પણ 100% એવું નથી કે બીજે લાભ ન જ મળે, પણ વધુ વરસાદ એ દિશામાં હોય છે એની વાત આપણે અત્યારે કરી. મિત્રો, બીજી એક વાત કહીશ કે અમારા આ જે એનાલિસિસ હોય છે એ વૈજ્ઞાનિક પેરામીટરના આધારે હોય છે અને આગાહી પણ એ આધારે હોય છે, તો એમાં આગળ બદલાવ શક્ય છે. તો અમે એવી સલાહ આપતા નથી કે તમે તમારા વ્યવસાયિક કાર્યો માટે તેના પર આધાર રાખો. વ્યવસાયિક કાર્યો માટે તમારે IMD ની આગાહી પર આધાર રાખવો. હજી એકવાર કહીશ કે જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તે સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી લેજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.